चैप्टर नंबर 1 આપણે પોન સ્ટાર્ટ કર્યું છે એક્સરસાઇઝ 1.3 સુધી આપણે કમ્પ્લીટ કર્યું ફર્સ્ટ આપણે શું શીખી ગયા ગોડ એટલે શું સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને શું કહેવામાં આવે છે ગોડ ગોડને હંમેશા આપણે કેપિટલ લેટર વડે ઇન્ડિકેટ કરીશું ગોડના જે સભ્ય છે એને આપણે સ્મોલ લેટર વડે ઇન્ડિકેટ કરીશું આ બધું આપણે 9th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ ગણ દર્શાવવા માટે મીટર પર કેટલી મેથડ છે બે મેથડ યાદીની રીત અને ગુણધર્મની રીત બંને મેથડ વચ્ચેનો જે કઈ ડિફરન્સ છે એ આપણે શીખી ગયા ત્યારબાદ આપણે અમુક જે ગણના જે ટાઈપ છે એ આપણે જોયા હતા કેપિટલ એમ ડબલ્યુ ઝેડ ત્યારબાદ ગણના પ્રકાર ફર્સ્ટ આપણે ટાઈપ કર્યો છે સાંતગણ સાંતગણ એટલે શું સાંતગણ કોને કહેવાય કે જે ગણમાં સભ્ય સંખ્યા કેવી હોય નિશ્ચિત એને શું કહેવામાં આવે છે સાંતગણ ત્યારબાદ સેકન્ડ ટાઈપ અનંતગણ અનંતગણ કોને કહેવાય કે જે ગણમાં સભ્ય સંખ્યા નિશ્ચિત ના હોય તેને શું કહેવામાં આવે છે અનંતગણ ખાલી ગણ અથવા રિક્ત ગણ ખાલી ગણ કોને કહેવાય કે જે ગણમાં એક પણ સભ્ય સંખ્યા ના હોય તેને શું કહેવામાં આવે છે ખાલી ગણ ત્યારબાદ અરિક્ત ગણ જે ગણ ખાલી ગણ નથી એને શું કહેવામાં આવે છે અરિક્ત ગણ ખાલી ગણને આપણે શેના વડે ઇન્ડિકેટ કરશું 5 વડે ફિફ્થ ટેબ એકાકી ગણ એકાકી ગણ એટલે શું જે ગણમાં માત્ર એક જ સભ્ય સંખ્યા હોય તેને શું કહેવામાં આવે છે એકાકી ગણ ઇન્ટેપ આપણે શીખી ગયા છીએ ત્યારબાદ સામ્ય ગણ સામ્ય ગણ એટલે શું જો ગણ એ અને ગણ બી માટે સભ્ય સંખ્યા સરખી હોય તો એને શું કહેવામાં આવે છે સામ્ય ગણ સામ્ય ગણમાં ફક્ત આપણે સંખ્યા જ ધ્યાન ઘટક સંખ્યા જ ધ્યાનમાં લેવાની છે એલિમેન્ટ આપણે ધ્યાનમાં લેવાના નથી ત્યારબાદ આપણે શું શીખી ગયા હતા ઇક્વલ સેટ સમાન ગણ સમાન ગણ કોને કહેવાય ગણ એ અને ગણ બી સમાન ગણ છે એમ કોને કહેવાય ક્યારે કહેવાય જ્યારે બધા ઘટક પણ સરખા હોય તથા ઘટક સંખ્યા પણ કેવી હોય સમાન તો એને શું કહેવામાં આવે છે સમાન ગણ એ ઇક્વલ ટુ બી ઉપગણ એટલે શું જો ગણ એ ના બધા જ સભ્ય ગણ બી માં આવેલા હોય તો એને ગણ એ ગણ બી નો ઉપગણ છે તેમ કહેવાય સેના વડે ઇન્ડિકેટ કરશું એ સબસેટ બી ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું થશે 2^n કોઈ પણ ગણ ને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે બે ઉપગણ એક તો ગણ પોતે અને ખાલી ગણ ખાસ ખ્યાલ રાખજો કોઈ પણ ગણ ને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે બે એક તો ગણ પોતે અને એક ખાલી ગણ ત્યારબાદ આપણે ઉપગણ કઈ રીતે દર્શાવવાના એ આપણે આની આગળની એક્સરસાઇઝમાં શીખી ગયા ત્યારબાદ આપણે શું શીખ્યા હતા સબસેટ એન્ડ બિલોન્ગ્સ ટુ વચ્ચેનો ડિફરન્સ સબસેટની જે સાઇન છે એ ફક્ત આપણે ગણ માટે જ યુઝ કરી શકીએ જ્યારે બિલોન્ગ્સ ટુની જે સાઇન છે એ ફક્ત આપણે સભ્યો ઇન્ડિકેટ કરવા માટે જ યુઝ કરી શકીએ ખાસ ખ્યાલ રાખજો બંને વચ્ચેનો ડિફરન્સ સબસેટની જે સાઇન છે એ ફક્ત આપણે ગણ માટે જ યુઝ કરી શકીએ જ્યારે બિલોન્ગ્સ ટુની જે સાઇન છે એ આપણે શેના માટે યુઝ કરીએ છીએ સભ્યો માટે આજે આપણે એક્સરસાઇઝ 1.4 ને રિલેટેડ આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન મેળવ્યું સાર્વત્રિક ગણ્યું એ તમને ખ્યાલ જ છે 9th સ્ટાન્ડર્ડમાં તમે શીખી ગયા છો અત્યાર સુધી આપણે ગણના પ્રકાર જોયા એ બધાને સમજી ગયા છે હવે આજે જે છે એ પણ રિવિઝન જ છે જે તમારે 9th સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે ગણ ક્રિયાઓ આપણે જોઈએ ફર્સ્ટ છે યોગગણ યોગગણ એટલે શું ગણ એ તથા ગણ બી ના તમામ ઘટકો તથા તેમના સામાન્ય ઘટકોને ફક્ત એક વખત લેવામાં આવે તો જે ગણ બને છે એને શું કહેવામાં આવે છે યોગગણ યોગગણ કોને કહેવાય એ તથા બી ના તમામ ઘટકોનો સમાવેશ થતો હોય અને તમામ ઘટકો આપણે ફક્ત કેટલી વાર લખવાના છે એક વાર તો એને શું કહેવામાં આવે છે યોગગણ સંકેતમાં આપણે સેના વડે ઇન્ડિકેટ કરશું એ યોગ બી અને શું રીડ કરે એ યુનિયન બી અને તમે શું રીડ કરી શકો એ યુનિયન બી ક્લિયર યોગગણ કોને કહેવાય ગણ એ અને ગણ બી નો યોગગણ એટલે શું તો કે ગણ એ અને ગણ બી ના
તમામ સભ્યોનો જેમાં સમાવેશ થતો હોય ફક્ત પુસ્તકો કેટલી વાર લખવાના છે એક જ વાર તો એને શું કહેવામાં આવે છે યોગ્ય સંકેતમાં આપણે શું ઇન્ડિકેટ કરશું એ યુનિયન બી ક્લિયર સંકેતમાં આપણે શું લેશું એ યુનિયન બી વડે આપણે ઇન્ડિકેટ કરશું ફોર એક્ઝામ્પલ એ ઇઝ ઇક્વલ ટુ 2, 4, 6, 8 B is equal to set માં એલિમેન્ટ શું આપેલા છે 6, 8, 10 and 12 તો આનો યોગગુણ શું થશે A union B અને શું આવશે 2, 4, 6 and 8 B એલિમેન્ટ 6 છે રિપીટ છે એટલે લખવાની જરૂર નથી ત્યારબાદ શું આવશે 8, 10 and 12 નાઇન્થમાં શીખી ગયા છો સિમ્પલ જ છે યુનિયન સેટના જે ગુણધર્મ છે A union B is equal to શું થશે B union A A યોગ B equal to B યોગ A ક્રમનો નિયમ અહીં લાગુ પડશે A યોગ B યોગ B યોગ A બંનેનો આન્સર તો કેવો આવશે ઇક્વલ ઇન યોર સેકન્ડ A union B ઇન બ્રેકેટ A union B union C is equal to A union ઇન બ્રેકેટ B union C આ બંનેમાં કેવા થશે ઇક્વલ કોઈ પણ તમે જૂથના નિયમ એપ્લાય કરો સિમ્પલ બંને આન્સર કેવો આવશે ઇક્વલ થર્ડ A union 5 A નો તમે યુનિયન કોની સાથે લેશો ખાલી ઘર સાથે તો આન્સર શું આવશે A ક્લિયર A union 5 હશે તો આન્સર શું આવશે A A union A લેશો તો આન્સર શું આવશે A સાર્વત્રિક ઘર U માટે U યુનિયન A તો આન્સર શું આવશે સાર્વત્રિક ગણ U સમજાવું યોગગણ કોને કહેવાય જ્યારે પણ ગણ A અને ગણ B માટેનો યોગગણ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો તેમાં બધા જ ઘટકોનો સમાવેશ થાય છે A એન્ડ B ના તમામ એલિમેન્ટ આવી જતા હોય એને શું કહેવામાં આવે છે A યુનિયન B તેમાં જે ઘટક એલિમેન્ટ રિપીટ થાય છે એ તમારે દર્શાવવાના નથી સેકન્ડ ક્રિયા જોઈએ છેદગણ છેદગણ એટલે શું ગણ A અને ગણ B નો છેદગણ A બંને ગણ A અને B ના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ છે ગણ A અને ગણ B ના તમે જે તમામ સામાન્ય ઘટકો લ્યો છો તેનાથી જે ગણ બને છે તેને શું કહેવામાં આવે છે છેદગણ છેદગણને આપણે સંકેતમાં શેના વડે ઇન્ડિકેટ કરશું A ઇન્ટરસેક્શન B આ કઈ સાઇન છે છેદની A છેદ B એટલે આને રીડ શું કરે A ઇન્ટરસેક્શન B ક્લિયર યોગગણને શું રીડ કરશું A યુનિયન B અને શું રીડ કરશું A ઇન્ટરસેક્શન B આ પણ તમે નાઇન્થમાં શીખી ગયા છો નાઇન્થ સ્ટાન્ડર્ડમાં તમારે આવી ગયું છે છેદગણ એટલે શું કે બંને જે ગણ આપેલા છે એના જે તમે ઇક્વલ એલિમેન્ટ લ્યો છો એને શું કહેવામાં આવે છે છેદગણ A intersection B. An example જોઈએ A is equal to in curly bracket શું આપેલું છે 2, 4, 6 and 8 B is equal to in curly bracket 6, 8, 10 and 12 હવે આપણે જોવાનું બંનેમાં ઇક્વલ એલિમેન્ટ કયા છે ઇક્વલ એલિમેન્ટ કયા છે 6 and 8 therefore A intersection B is equal to 6, 8 clear A intersection B is equal to શું થઈ જશે 6 and 8 છેદગણના ગુણધર્મો જોઈએ ફર્સ્ટ A intersection B is equal to શું થશે B intersection A કોઈ ઇમ્પોર્ટન્ટ નથી તમે A intersection B ફાઇન્ડ આઉટ કરો કે B intersection A બંનેનો આન્સર તો કેવો આવશે ઇક્વલ એવી જ રીતે ઇન બ્રેકેટ A intersection B intersection C અહીં બ્રેકેટમાં શું છે A intersection B is equal to A intersection in bracket B intersection C clear બ્રેકેટ તમે અલગ અલગ લેશો તો પણ આન્સર તો કેવો આવશે ઇક્વલ થર્ડ ફાઇન્ડ ઇન્ટરસેક્શન A ખાલી ઘણ સાથેનો જે છેદગણ છે આન્સર શું આવશે ખાલી ઘણ A ઇન્ટર સોરી ફાઇન્ડ ઇન્ટરસેક્શન A તો આન્સર શું આવશે 5 નેક્સ્ટ સાર્વત્રિક ગણ U U ઇન્ટરસેક્શન A તો આન્સર શું આવશે 8 ક્લિયર U ઇન્ટરસેક્શન A લેશો તો આન્સર શું આવશે 8 નેક્સ્ટ A
क्वेश्चन आंसर तो एज होशे क्लियर योगगण અને છેદગણ ક્લિયર યોગગણમાં શું આવશે કે તમામ ઘટકોનો ગણ એ તથા ગણ બી નો યોગગણ ફાઇન્ડ આઉટ કરવાનો હશે તો ગણ એ અને ગણ બી ના તમામ એલિમેન્ટ નો સમાવેશ થાય છે જ્યાં તમારે રિપીટ એલિમેન્ટ લખવાના નથી ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે છેદગણ છેદગણ એટલે કે ઇન્ટરસેક્શન યોગગણને આપણે શું રીડ કરીશું એ યુનિયન બી છેદગણને આપણે શું રીડ કરીશું એ ઇન્ટરસેક્શન બી છેદગણનો મીનિંગ શું થાય કે બંનેમાં જે ઇક્વલ એલિમેન્ટ આવેલા છે તે એ એન્ડ બી ના જે ઇક્વલ એલિમેન્ટ છે એને શું કહેવામાં આવે છે ઇન્ટરસેક્શન થર્ડ ટાઈપ તફાવત ગણ તફાવત ગણ એ તમારા માટે ન્યૂ ટાઈપ છે યોગગણ અને છેદગણ તો તમારે આવી ગયું છે તફાવત ગણને આપણે શું કહીશું માઇનસ સેટ ગણ એ અને ગણ બી નો તફાવત ગણ કોને કહેવામાં આવે આપણે એ એન્ડ બી ના a minus b હશે સપોઝ a minus b છે તો a અને b ના જે ઇક્વલ જે એલિમેન્ટ છે એ આપણે શું કરી નાખવાના છે માઇનસ અને a ના જે ઘટતા સોરી વધતા જે ઘટક વધશે એ શું થશે a minus b એ તમારો તફાવત ગણ થઈ જશે સેના વડે ઇન્ડિકેટ કરશું a minus b સંકેતમાં આપણે શું લખશું a minus b એક્ઝામ્પલ જોઈએ તો વધુ સમજાશે તફાવત ગણ કોને કહેવાય સપોઝ તમારે ગણ a માઇનસ શું આપેલો છે a માઇનસ b તો તમારે ફર્સ્ટ a એન્ડ b ના જે ઇક્વલ એલિમેન્ટ છે એ શું કરી નાખવાના છે માઇનસ પછી જે a સેટ a ના જે એલિમેન્ટ વધે છે એ તમારે ઇન્ડિકેટ કરવાના રહેશે એક્ઝામ્પલ જોઈએ a ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 1 2 3 4 5 એન્ડ 6 b is equal to શું આપેલું છે 2 4 6 એન્ડ 8 આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે a minus b તો 1 2 3 4 5 એન્ડ 6 ફર્સ્ટ આપણે શું કરશું અહીં 1 છે 1 અહીં આપેલો નથી સેટ b માં 1 આપેલો નથી એટલે 1 આવશે 2 minus 2 એટલે ઇન્ડિકેટ કરવાની જરૂર નથી ત્યારબાદ શું આવશે 3 અહીં 3 આપેલો નથી એટલે ફક્ત આપણે શું લખશું 4 minus 4 એટલે શું થઈ જશે 0 5 minus અને 5 આપેલો નથી સેટ b માં 5 નથી આપેલો એટલે શું રહે લેશું 5 and 6 minus 6 એટલે શું થઈ જશે 0 clear 1 3 and 5 a minus b એટલે શું આવશે 1 3 and 5 હવે શું આપણે ફાઇન્ડ આઉટ કરીએ b minus a સમજ્યો નો a minus b એટલે શું લેવાનું તમારે a અને b ના જે ઇક્વલ એલિમેન્ટ છે એ શું કરી નાખવાના કટ અને ત્યારબાદ જે તમારા a ના એલિમેન્ટ વધે છે એ તમારું શું થઈ જશે a minus b હવે આપણે b minus a b minus a લઈએ તો શું થશે b is equal to 2 4 6 8 minus set a શું આપેલો છે 1 2 3 4 5 and 6 first 2 minus 2 એ તો કટ થઈ જશે 4 minus 4 એ પણ શું થઈ જશે કટ 6 minus 6 એ પણ શું થઈ જશે કટ ફક્ત એક જ એલિમેન્ટ વધશે કયો હશે 8 ક્લિયર b minus a 2 4 and 6 ઇક્વલ એલિમેન્ટ છે એ મારે માઇનસ કરી નાખવાના છે પછી આ જે ફર્સ્ટ સેટ છે એના જે એલિમેન્ટ વધે છે એ તમારે લખવાના છે therefore b minus a એ શું થશે 8 ખાસ ખ્યાલ રાખજો ફર્સ્ટ જે સેટના જે એલિમેન્ટ વધે છે એ જ તમારે લખવાના છે આ જે માઇનસ વાળો જે સેટ છે એના વધારાના જે એલિમેન્ટ છે એ લખવાના નથી અહીં શું થશે a minus b is not equal to b minus a અહીં માઇનસ તફાવત ગણ માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી એટલે શું થશે a minus b is not equal to b minus a ક્લિયર આ એક્સરસાઇઝ 1.4 નો જે બેઝિક પોર્શન છે એ ક્લિયર આ ત્રણ તમને સમજાઈ ગયા છે ત્રણેય ગણ ક્રિયા સમજાઈ ગઈ હશે તો એક્સરસાઇઝ 1.4 તમે જાતે કરી શકશો ફર્સ્ટ આપણે શું શીખ્યા યોગગણ ગણ a અને ગણ b નો યોગગણ એટલે શું a યોગ b a યુનિયન b કોને કહેવાય કે જેમાં બધા જ ઘટકોનો સમાવેશ થતો હોય અને ઘટકો ફક્ત કેટલી વાર લખવાના છે તમારે એક જ વાર એને આપણે શું કહીશું a યુનિયન b ત્યારબાદ સેકન્ડ ક્રિયા આપણે શું શીખી ગયા છેદગણ a અને b ના છેદગણને આપણે શું રીડ કરીએ છીએ a ઇન્ટરસેક્શન b a ઇન્ટરસેક્શન
ત્રિકોણ આપેલા છે એના ઇક્વલ એલિમેન્ટ જે તમે ઇન્ડિકેટ કરો એનું શું કહેવામાં આવે છે છેદકર છેદકરને આપણે સેના વડે ઇન્ડિકેટ કરશું A ઇન્ટરસેક્શન B ઇક્વલ એલિમેન્ટ ઇન્ડિકેટ કરો એનું શું કહેવામાં આવે A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 6.8 થર્ડ ટેગ શું છે તફાવત તફાવત ગણ એટલે કે માઇનસ સેટ માઇનસ સેટ એટલે આ તમારી માટે નવો ટેગ છે આપણે સમજી લઈએ ગણ A અને ગણ B નો તમારે તફાવત ગણ લેવાનો હોય આપણે સેના વડે ઇન્ડિકેટ કરશું A માઇનસ B તો તમારે શું કરવાનું છે A અને B ના જે ઇક્વલ એલિમેન્ટ છે એ તમારે શું કરી નાખવાના છે કટ ત્યારબાદ એના જે એલિમેન્ટ વધે છે એ તમારે ઇન્ડિકેટ કરવાના છે એ તમારો શું બની જશે A માઇનસ B તફાવત ગણ માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી ખાસ ખ્યાલ રાખજો A માઇનસ B is not equal to B minus A આપણી બેઝિક ઇન્ફોર્મેશન હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ 1.4 એક્સરસાઇઝ 1.3 સુધી બધાને ક્લિયર છે અને આ જે ચેપ્ટર છે એ સિમ્પલ જ છે ફર્સ્ટ આપણે ડેરિવેટિવ શીખી ગયા છીએ એનું પણ રિપીટ કરતા રહેજો તો તમને ખ્યાલ આવે એક્સરસાઇઝ 1.4 એન્ડ ક્વેશ્ચન નંબર 1 ક્વેશ્ચન નંબર 1 માં તમને શું કીધેલું છે કે યોગ ક્રિયા તમારે મેળવવાની છે ગણ આપેલા છે એના માટે તમારે યોગ ક્રિયા કરવાની છે અને તમારે યુનિયન સેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે ફર્સ્ટ x = શું આપેલું છે 1 3 એન્ડ 5 y = શું આપેલું છે 1 2 એન્ડ 3 તેનો યુનિયન શું થશે x યુનિયન y તેનો x યુનિયન y શું થશે ફર્સ્ટ એલિમેન્ટ શું આવશે 1 સેકન્ડ 2 3 3 2 ટાઈમ રિપીટ થાય છે ફક્ત તમારે એક જ વાર લખવાનો રહેશે 1, 2, 3 કોમા શું આવશે 1 ક્લિયર x યુનિયન y યોગ ગણ આપણે શીખી ગયા x યુનિયન y ઇઝ ઇક્વલ ટુ શું આવશે બધા જ એલિમેન્ટ આવશે 1, 2, 3 એન્ડ 5 સેકન્ડ ક્વેશ્ચન a ઇઝ ઇક્વલ ટુ a e i o u સેટ n ના એલિમેન્ટ શું આપેલા છે a e i o n u b સેટ ના એલિમેન્ટ શું આપેલા છે a b and c આનો યુનિયન સેટ લખીએ a યુનિયન b a b c e i o n u ક્લિયર સિમ્પલ જ છે a યુનિયન b બંનેનો આપણે યુનિયન સેટ ફાઇન્ડ આઉટ કર્યો છે બધા એલિમેન્ટ લખેલા છે જે રિપીટ થતા ના આગળના જે ત્રણ ક્વેશ્ચન છે તમારે મુંબઈમાં લખવાના રહેશે ક્વેશ્ચન નંબર 2 આજનો જે પોર્શન છે સૌ સિમ્પલ પોર્શન જ છે ખાલી શું છે યોગગણ છે છેદગણ અને તફાવતગણ બેઝિક ઇન્ફોર્મેશન સમજી ગઈ છે એક્સરસાઇઝ 1.4 તમે જાતે કરી શકો ક્વેશ્ચન નંબર 2 A is equal to શું આપેલું છે A and B B set ના એલિમેન્ટ શું આપેલા છે A B and C તો આપણે શું ચેક કરવાનું છે A સબસેટ B છે એના બધા સભ્ય B માં આવેલા છે એના બધા સભ્ય B માં આવેલા છે A and B એ B ના સભ્ય સંખ્યા છે તેથી A સબસેટ B હશે એના બધા જ ગણ શું આવેલા છે B માં ક્લિયર એના બધા ગણ B માં આવેલા છે એટલે શું કહી શકાય કે ગણ A એ ગણ B નો ઉપગણ છે એટલે શું લખી શકાય A સબસેટ B હવે આપણે શું લખવાનું છે A યુનિયન B A એન્ડ B નો યોગગણ શું થશે યુનિયન સેટ શું થશે A કોમા B કોમા C ક્લિયર A એન્ડ B નો યુનિયન સેટ શું થશે A યુનિયન B એટલે શું થશે A કોમા B કોમા C ફર્સ્ટ આપણે શું ચેક આઉટ કર્યું કે એના બધી બધા સભ્યો જે છે એ માં આવેલા છે ત્યારબાદ આપણે A યુનિયન B શું થશે A કોમા B કોમા C અને સેટ કયો આપેલો છે ક્લિયર A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ શું થશે B ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 એમાં આપણને ચાર સેટ આપેલા છે ફર્સ્ટ શું આપેલું છે A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એન્ડ 4
In curly bracket, show operations 1, 2, 3, 4. B is equal to show operations 3, 4, 5, 6. C is equal to show operations 5, 6, 7, 8. And D is equal to show operations in curly bracket 7, 8, 9, and 10. So, simple. First, the value should find out the value A union B. A and B no union set find out karvano chhe. So first show option 1, 2, 3 and 4. 3 and 4 chhe chhe repeat thai chhe. And now we have an element option 5 and 6. 1, 2, 3, 4, 5 and 6. Now next show find out karvano chhe apare A union C. Clear? A union C. A and C no union set find out karvano chhe. A and C no union set find out kariye. To shu thashe 1, 2, 3, 4, 5, 6, 7 and 8. A union C find out kariye. To shu thashe 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Clear? A union C. A shu thashe 1, 2, 3, 4. 5, 6, 7 and 8. Third one, shu apelo chhe? B union C. Shu find out karvano chhe? B union C. Atle shu thashe B union C. 3, 4, 5, 6, 7 and 8. Agarna chhe tamare set find out karvana chhe. Ee homework ma tamare jate karvana chhe. First, after question 1, we have to check yogurt by the find out. Question 2, we have to check the question. That any body is of your sum here. We have to check the name. And should find out for you A union B. Question number 4, we have find out for you the name A union B, A union C, B union C. And what is the process? We have to check the question. Question number 3 પણ તમારે જાતે કરવાનો છે. Question number 5. જે question 1 માટે છેદગણ શોધવાનો છે. Question 1 માટે શું શોધવાનું છે? છેદગણ. Question 1 માં જે કઈ question આપેલા છે એના માટે તમારે છેદગણ શોધવાનો છે. એ તો તમને જાતે થઈ જશે. Question number 6, 7 and 8 એ પણ તમારે જાતે કરવાનું છે. જેમાં ફક્ત તમારે union set and intersection set find out karvano chhe. Ave question number 9. Question number 9 A is equal to shu apelo chhe? 3, 6, 9, 12, 15, 18 and 21. B is equal to shu apelo chhe? 4, 8, 12, 16 and 20. Minus set find out karvano chhe. Union set sikhi gaya apne ane intersection. હવે શું છે માઇનસ છે હવે જો a માઇનસ b ફાઇન્ડ આઉટ કરવાનું છે એમાંથી આપણે શું માઇનસ કરવાનું છે b તો અહીં 3 માઇનસ 3 3 એલિમેન્ટ છે ને અને ફર્સ્ટ શું આવશે 3 ત્યારબાદ 6 આપેલો નથી b સેટમાં 6 નથી અને શું આવશે 6 3 6 ત્યારબાદ શું થશે 9 આવેલું નથી અને અહીં શું આવશે 9 12 માઇનસ 12 એટલે શું થઈ જશે 0 કટ થઈ જશે 15 નથી એટલે શું આવશે 15 18 એન્ડ શું આવશે 21 ક્લિયર 18 એન્ડ શું આવશે 21 a માઇનસ b માંથી તમારે શું કરવાનું છે a એન્ડ b ના જે ઇક્વલ એલિમેન્ટ છે એ તમારે શું કરી નાખવાના છે કટ ત્યારબાદ એના જે એલિમેન્ટ વધે છે આપણે ઇન્ડિકેટ કરેલા છે હવે આપણે શું થશે a માઇનસ c a માઇનસ c એટલે શું થશે 3 આપેલ નથી એટલે શું આવશે 3 ત્યારબાદ 6 કટ થઈ જશે 9 આપેલ નથી એટલે શું આવશે 9 12 માઇનસ 12 એટલે શું થઈ જશે કટ 15 નથી આપેલ એટલે શું આવશે 15 18 પણ નથી આપેલ 18 પણ આવશે નહીં So 18 નથી આપણે મેં શું ઇન્ડિકેટ કરશું 18 a માઇનસ c 21 પણ નથી એટલે શું આવશે 21
क्लियर a माइनस c कई रीते फाइंड आउट करियो a एंड c ना जे इक्वल एलिमेंट छे तमारे शुं पड़े लखवाना छे cot पछी एना जे एलिमेंट वधे छे आपणे लखेला छे आमां तमारे फर्स्ट एलिमेंट ध्यानमां लेवानो छे फर्स्ट जे एलिमेंट छे એમાંથી સેકન્ડ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સેકન્ડના ઇક્વલ એલિમેન્ટ તમારે શું કરવાના છે કેન્સલ અને એના જે એલિમેન્ટ વધે છે તમારે દર્શાવવાના રહેશે a માઈનસ શું લેવાનું છે b a માઈનસ b એટલે શું થશે 3 આપેલ નથી a માઈનસ b b માં 3 આપેલ નથી 6 પણ નથી 9 પણ નથી ત્યારબાદ શું છે 12 15 નો શું કહે છે કટ ત્યારબાદ 18 પણ નથી અને 21 પણ નથી ક્લિયર a માઈનસ c મેળવ્યું a માઈનસ d હવે શું ફાઇન્ડ આઉટ કરીએ b માઈનસ a અને b માઈનસ શું લેવાનું છે a અને આપણે b એન્ડ a ના ઇક્વલ એલિમેન્ટ શું કરી નાખવાના છે કટ અને જે એલિમેન્ટ વધે છે આપણે દર્શાવવાના છે 4 માઈનસ 4 એન્ડ 4 આપેલ નથી 8 પણ આપેલ નથી 12 માઈનસ 12 તો કદ થઈ જશે 16 પણ નથી આપેલ એટલે શું આવશે 16 એન્ડ 20 પણ આપેલ નથી એટલે શું આવશે 20 ક્લિયર માઈનસ એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું અહીં શું હતું b માઈનસ a એટલે આપણે શું કરવાનું b એન્ડ a ના જે ઇક્વલ એલિમેન્ટ છે લખવાના નથી b એન્ડ a ના ઇક્વલ એલિમેન્ટ નથી લખવાના અને જે b માં જે પછી એલિમેન્ટ વધે છે આ ફર્સ્ટ જે સેટ છે એમાં જ તમારે જે બધા એલિમેન્ટ છે એ ધ્યાનમાં લેવાના છે તફાવત ગણવા ખાસ ખ્યાલ રાખજો ફર્સ્ટ જે એલિમેન્ટ છે એના જે એલિમેન્ટ વધે છે એ જ ફક્ત તમારે લખવાના છે a એન્ડ b ના જે ઇક્વલ એલિમેન્ટ છે તમારે શું કરી નાખવાના છે માઇનસ ફક્ત જે ફર્સ્ટ એલિમેન્ટ ના જે ફર્સ્ટ સેટ છે એના જે એલિમેન્ટ વધે તમારે ઇન્ડિકેટ કરવાના રહેશે એન્ડ ખાસ ખ્યાલ રાખજો તફાવત ગણવા a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a આજે આપણે એક્સરસાઇઝ જે 1.4 છે આપણે કમ્પ્લીટ થઈ છે અમુક જે ક્વેશ્ચન બુકવર્કમાં છે એ સિમ્પલ જ છે ફક્ત તમારે એનો શું કરવાનું છે યોગગણ છેદગણ અને તફાવતગણ આજનો જે ક્વેશ્ચન છે એ સાવ સિમ્પલ છે સ્ટાન્ડર્ડ 9th નું જે બેઝિક ક્વેશ્ચન છે એ જ આપણે શીખ્યા છીએ આજે આપણે એક્સરસાઇઝ 1.4 કમ્પ્લીટ થઈ છે હવે એક જ એક્સરસાઇઝ આપણી બાકી રહી છે આ ગણ ચેપ્ટર જે છે 11th સાયન્સ નું તમારું ફર્સ્ટ ચેપ્ટર જે છે ગણ ક્રિયાઓ એ આપણે ચાલે છે રિપીટ ચેપ્ટર છે 9th માં આવી ગયું છે અને આપણે ડેરિવેટિવ નું બેઝિક ક્વેશ્ચન આપણે શીખી ગયા છીએ એ ક્વેશ્ચન જે છે તમે જ્યાં સુધી સ્ટડી કરશો ત્યાં સુધી તમારે યુઝ થશે ગણ જે ચેપ્ટર ચાલે છે વ્યવસ્થિત તૈયારી કરતા જજો સ્ક્રીનશોટ લઈ લેજો અને હોમવર્ક જે આપીએ છીએ તમારે કરવાનું રહેશે જે એક્સરસાઇઝ 1.4 ના અમુક જે ક્વેશ્ચન છે તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે